મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ઉલાન વિદ્યાલય, વિષય પર્યાવરણ, પાઠ 21, જગત મારા ઘરમાં. એ પાઠની આપણે વાર્તા સમજી ગયા, પાઠ્યપુસ્તકમાં પણ વાર્તા સમજી ગયા. તો હવે આપણે એના જોઈએ પ્રશ્નોના જવાબ. એમાં છે વિકલ્પો. પહેલો વિકલ્પ છે કે મમતાના ઘરમાં શાનો ઝઘડો થયો હતો. તો આ પાઠમાં આપણે જોયું હતું કે નાના નાના કિસ્સાઓમાં આપણને વાર્તાઓ આપેલી હતી. એમાં મમતા નામની છોકરીના ઘરમાં ટીવી જોવાની બાબતે પ્રોબ્લેમ થતા હતા. તો મમતાના ઘરમાં શાનો ઝઘડો થયો હતો? તો કે ટીવી કાર્યક્રમ જોવા બાબતે ઝઘડો થયો હતો. મમતાને ટીવીમાં કયો કાર્યક્રમ જોવો ગમે છે? બધાની ચોઈસ અલગ અલગ હોય હે ને, તે પ્રમાણે મમતાની ચોઈસ કઈ હતી? તો કે મમતાને કાર્ટૂન જોવું વધારે પસંદ હતું. સાંજ પડી છતાં સંદીપ સંજય ઘરે જવાની ઉતાવળ કેમ ન હતી? શા માટે મોડા સુધી રમતા હતા? તો કે તેઓ છોકરા હોવાથી કોઈ લડતું ન હતું, એટલે એ મોડા સુધી રમી શકતા હતા. પ્રતિભાને કયો નિયમ બરાબર લાગતો નથી? તો ભાઈ, કે પ્રતિભાને કયો નિયમ નહોતો ગમતો? તો કે પ્રતિભાને છોકરા છોકરી માટે અલગ નિયમ હોય એ પસંદ નહોતું. મીના કાકી સાથે બાળકોએ શેના પર સવારી કરી? તો કે ભાઈ, મીના કાકી સાથે બાળકોએ ચકડોળ ઉપર સવારી કરી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, દરિયા કિનારે બાળકો શામાં રમ્યા? તો કે દરિયા કિનારે બાળકો રેતી અને પાણીમાં રમ્યા. અક્ષયના દાદી કોના ઘરે કોઈ વસ્તુ ખાવાની ના પીવાની ના પાડી? તો કે અક્ષયના દાદી હતા એમ કે અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવા પીવાની ના પાડતા હતા, કારણ કે એના ઘરમાં બધા જ વારે વારે બીમાર પડતા હતા. કર્ષણના મોટા કાકા તેમના કુટુંબમાં કયું કામ સંભાળે છે? કર્ષણના કાકા એમના ઘરમાં કયું કામ સંભાળતા હતા? તો કે ખેતી અને પૈસાનું. મહત્વના નિર્ણયો પણ કર્ષણના મોટા કાકા જ લેતા હતા. રીતુ કોનાથી ડરે મીનાના ઘરે જવાની ના શા માટે પાડે છે? એટલે કે રીતુને કોનાથી ડર લાગે છે જેથી મીનાના ઘરે જવાની ના પાડે છે? તો કે ભાઈ, મીનાના કાકાથી. એને મીનાના કાકાથી ડર લાગે છે એટલે એ એના ઘરે જવાની ના પાડે છે. દસમો પ્રશ્ન છે, મમતાના કુટુંબે ઈચ્છા ન હોવા છતાં કયો કાર્યક્રમ જોવો પડ્યો? તો કે ભાઈ, મમતાના કુટુંબમાં કોઈને ઈચ્છા નથી, પણ એના પિતાજીને ફૂટબોલ વધારે પસંદ હતું હે ને, અને એમને એમ કહ્યું કે મને તો સાંજે જ ટીવી જોવા મળે છે. એટલે બધાને ઈચ્છા ન હોવા છતાં પણ ફૂટબોલની મેચ જોવી પડી. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, પ્રતિભા સાંજે 7 વાગે ઘરે જવા કેમ ઉતાવળી હતી? તો કે ભાઈ, છોકરીઓની સાંજે 7 વાગે ઘરે આવવાનો નિયમ હતો, એટલા માટે તો પ્રતિભાને છોકરા અને છોકરીઓના અલગ અલગ નિયમ પસંદ નહોતા. મીના કાકીએ ગુલફીવાળાની ભૂલ હોવા છતાં એને પૂરા પૈસા ચૂકવ્યા, આ બાબત બાળકોના મન ઉપર શું અસર કરી? એમને મીના કાકીનો કયો ગુણ ગમ્યો? તો કે એમને મીના કાકીનો ઈમાનદારીનો ગુણ ખૂબ જ ગણ્યો. અને એ આપણે જોઈ ગયા હતા કે ભાઈ, વડીલ જેવું કરે છે એવું જ જોઈને બાળકો શીખતા હોય છે. ત્યારબાદ પ્રશ્ન આપણે અહીંયા પહેલાં આ પાઠમાં જોડકા જોઈ લઈએ છીએ. આ પાઠમાં આપણે જુદી જુદી કિસ્સાઓની વાર્તા જોઈ. એ દરેક કિસ્સો આપણને કંઈક સમજાવતો હતો, તો અહીંયા ગાડી એના આધારે આપણે જોડકા જોડવાના છે. અહીંયા મેં સીધા જવાબ જોડી દીધા છે. તમને કદાચ પરીક્ષામાં આડું અવળું પૂછાય અને સામે તમારે સાચો જવાબ લખવાનો. કે મમતા, તો કે ભાઈ, મમતાનો પિતાજીને ફૂટબોલની મેચ જોવી ગમે છે. અક્ષય, અક્ષયના કિસ્સામાં આપણે શું સમજ્યા? તો કે ભાઈ, દાદીમાં સ્વચ્છતાના આગ્રહી હતા. કર્ષણ, કર્ષણના વાર્તામાં શું શીખ્યા? તો કે એના કાકા કુટુંબના તમામ નિર્ણયો જ લે છે. અને રીતુ, રીતુના કિસ્સામાં આપણે શું જોયું? તો કે ભાઈ, રીતુ છે એ મીનાના કાકાથી ખૂબ જ ડરે છે. તો તમારે પણ બાળક મિત્રો આ તૈયાર પણ કરવાનું છે અને તમારા વિષયની નોટમાં લખવાનું પણ છે. બાય બાય.